नमस्कार विद्यार्थी मित्रों, श्री दक्षिणामूर्ति विद्या मंदिर की YouTube चैनल में आपनो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 कॉमर्स आंकड़ा शास्त्र विषय के अंदर भाग 2 अंतिम प्रकरण એટલે વિકલન એમ અભ્યાસ કરીશું। વિકલન ની અંદર છેલ્લે આપણે મળી યાદ છે તો દાખલાઓ વિભક્ત સી ના દાખલાઓ આપણે ગણતા હતા કે જેમાં પ્રથમ કક્ષાનું વિકલન અને દ્વિતીય કક્ષાનું વિકલન મેળવવાનું હતું। હવે આપણે એમાં જ આગળ વધીએ છીએ। વિભાગ સી ની અંદર જ દાખલા નંબર છેલ્લે 17 માં ગણ્યો હતો, 18 દાખલો ગણીશું। દાખલા નંબર 18 વિધેય આપ્યું છે આપણને વિભાગ સી। દાખલા નંબર 18 y બરાબર 2x નો ઘન 2x નો ઘન + 5x નો વર્ગ 5x નો વર્ગ માઈનસ 3 + 4 ના ભાગમાં x નો વર્ગ માઈનસ 5 ના ભાગમાં x નો ઘન હોય તો d स्क्वायर y અને dx स्क्वायर d स्क्वायर y ના ભાગમાં dx स्क्वायर શોધો। મતલબ કે દ્વિતીય કક્ષાનું વિકલન મેળવવાનું છે। આવો આપણે કાલે શીખી ગયા છીએ દ્વિતીય કક્ષાનું વિકલન મેળવવા પહેલા આ xp જે ભાગ છે છેદમાં છે x વર્ગ પર એને અંશમાં લઈ જશે એટલે આપણું વિધેય અગાઉ બનશે માટે y બરાબર 2x નો ઘન + 5x નો વર્ગ - 3 + 4x ની - 2 ઘાત થઈ જાય। x છેદમાં છે ને અંશમાં લઈ જાવ તો એની ઘાત ત્યાં + થઈ જશે - થઈ જશે પછી આ - 2 એમ ને એમ જ 5 એ એમ ને એમ જ આ x ની 3 ઘાત છેદમાં છે અંશમાં લઈ જાવ એટલે કેવી થઈ જશે - x की बेगा जल्दी मंदिर
વિગત વાત કરું એટલે 1 થી જાય એટલે 12x પ્લસ 10x નો વિકલન કરું એટલે 10 0 નો વિકલન તો 0 જાવે તો કે લખવાનું થતું નથી હવે આ માઈનસ 1 અને માઈનસ 3 8 દરી 24 બે માઈનસ માઈનસ નો ગુણાકાર પ્લસ 24 x ની માઈનસ 3 બાદ થી 1 બાદ થી માઈનસ કરો એટલે માઈનસ 4 પ્લસ 15 ને 4 ગુણો એટલે માઈનસ 15 4 60 કારણ કે પ્લસ 15 છે માઈનસ 4 છે એક પ્લસ એક માઈનસ નો ગુણાકાર માઈનસ x ની 4 ઘાત થી 1 ઘાત ઓછી થઈ જશે એટલે બાદ કરી એટલે 5 ઘાત થશે માઈનસ 4 માઈનસ 1 માઈનસ 5 કરો આ કયો આપણો દ્વિતીય કક્ષાનો વિકલન તો હવે આ જે માઈનસ ઘાતો છે એને છેદમાં લઈ લીધું જો છેદમાં ની અંશમાં લઈ ગયા તો માઈનસ ઘાતો થઈ ગઈ માઈનસ ઘાતો અંશમાં છે 4 માઈનસ 4 અને માઈનસ 5 તો એ છેદમાં લઈએ એટલે બસ એ જે ઘાતો d સ્ક્વેર y ના ભાગમાં dx સ્ક્વેર બરાબર 12x એમના એમ જ પ્લસ 10 એમના એમ જ 10 24 ના ભાગમાં x ની 4 ઘાત માઈનસ આ જે x ની માઈનસ ઘાત છે છેદમાં લઈ લો એવી રીતે 60 ઉપર એના રહેવા દેજો કૌંસમાં અને x ની જે માઈનસ 5 ઘાત છે છેદમાં લઈ લો એટલે x ની 5 ઘાત આ આપણો જવાબ થઈ ગયો દ્વિતીય કક્ષાનો આપણને વિકલન મળી ગયો મિત્રો બરાબર ટૂંકમાં સરવાળો બાદબાકીનો જે નિયમ હતો એ મુજબ આપણે આ દાખલા નંબર 18 પૂર્ણ કર્યો શું કરવાનું સૌથી પહેલા જે છેદમાં ઘાત છે x ની ઘાત છે એ અંશમાં લઈ ગયા અંશમાં લઈ લીધી ત્યાર માઈનસ 2 ઘાત થઈ જાય માઈનસ 3 ઘાત થઈ જાય ત્યાર પછી પ્રથમ કક્ષાનો દ્વિતીય કક્ષાનો વિકલન કર્યો ત્યાર પછી તો કે જ્યાં માઈનસ 4 ઘાત છે માઈનસ 5 ઘાત આવી ગઈ દ્વિતીય કક્ષાનો વિકલન કર્યા પછી એને છેદમાં લઈ ગયા આ રીતે આપો દ્વિતીય કક્ષાનો વિકલન મળશે મિત્રો ત્યાર પછીનો દાખલો આગળ જોઈએ દાખલા નંબર 19 એક પણ આપણે આ દ્વિતીય કક્ષાનો વિકલન મેળવવાનો છે દાખલા નંબર 19 ની રકમ વાંચું છું y બરાબર વર્ગમૂળમાં x વત્તા 1 ના ભાગમાં વર્ગમૂળમાં x હોય તો d સ્ક્વેર y ના ભાગમાં dx સ્ક્વેર મેળવો એનો મતલબ કે દ્વિતીય કક્ષાનું વિકલન મેળવવાનું છે દાખલા નંબર 18 19મો દાખલો છે સોરી y બરાબર વર્ગમૂળમાં x પ્લસ 1 ના ભાગમાં વર્ગમૂળમાં x શોધવાનું શું છે દ્વિતીય કક્ષાનું વિકલન d સ્ક્વેર y ના ભાગમાં dx સ્ક્વેર તો સૌથી પહેલા આ વર્ગમૂળમાં x છે એને કહેવાય શું તો કે x ની 1/3 ઘાત x ની કેટલી ઘાત થાય 1/3 ઘાત આવો કાલે આપણે શીખ્યા હતા છેલ્લા લેક્ચરમાં ઘનમૂળ હતો x નું ઘનમૂળ હતો તો x ની 1/3 ઘાત ચતુર્થમૂળ હતો x ની 1/4 ઘાત પ્લસ 1 ના 1 ના ભાગમાં વર્ગમૂળમાં x એનો મતલબ થાય x ની 1/3 ઘાત હમણે ની જેમ જેવા છેદમાં ઘાત હતી અંશમાં લઈ ગયા હતા તો માઈનસ ઘાત થઈ હતી ને તો આ x ની 1/3 ઘાત જે છે છેદમાં છે અંશમાં લઈ જશું એટલે x ની માઈનસ 1/3 ઘાત થઈ જશે તો હવે આપણે જે આવો પડશે y બરાબર x ની 1/3 ઘાત પ્લસ 1 અને 1 નોન અંક તો ચાલે આ 1
तृतीयांश था एक न लगे तो पण चार कारण के एक ने गुणाकार करो भागाकार करो कोई फेर पड़तो नहीं હવે આપણી પાસે જે મૂળ સ્વરૂપે આવી ગયું વિધેય એનો હવે વિકલન કરી શકશો દ્વિતીય કક્ષાનો વિકલન મેળવવાનો છે તો સૌથી પહેલા આપણે પ્રથમ કક્ષાનો વિકલન મેળવી dy ના ભાગમાં dx બરાબર આ ભાગને આગળ આવે તો ગુણાકારમાં x ના x એક તૃતીયાંશ ગાળાથી એમાંથી એક બાદ प्लस आय तृतीयांश घात माइनस छे अगर गुणाकार मास एक तृतीयांश एक्स ना एक्स माइनस एक तृतीयांश माथी एक पाछा बात करवाना एक तृतीयांश एन माइनस एक्स एन माइनस लसा दे लेसु आ एक एन माइनस आ बे ने एक गुणी नाखवाना एटले बे प्लस माइनस एक तृतीयांश अत्यारे एम नाइन में जवाब कर चुके एक से बड़े बड़े उठाए पाँच मूल ना आए एक्स ना एक्स यहाँ पर दे लसना ले चुके माइनस एक माइनस बी एक तृतीयांश x ની એક માં બે બાદ કરો એટલે માઈનસ એક તૃતીયાંશ બાદ થઈ જશે પછી આ પ્લસ આ માઈનસ માઈનસ એક તૃતીયાંશ x ની માઈનસ એક ને માઈનસ એક એ માઈનસ ત્રણ તૃતીયાંશ બાદ માઈનસ ત્રણ તૃતીયાંશ બાદ પ્રથમ કક્ષાનું વિકલન મળ્યું દ્વિતીય કક્ષાનું વિકલન લાવી દ્વિતીય કક્ષાનું વિકલન ડિસ્પેર વાય ના ભાગમાં dx² બરાબર આ એક તૃતીયાંશ સહગુણક એમ ના એમ गुणिया आय तृतीयांश माइनस छे એને આગળ લખો એટલે કે એક ઘાતની સહગુણક સાથે ગુણીને x ના x માઇનસ એક તૃતીયાંશ ઘાતની એમાં એક બાદ કરો ટૂંકમાં આપણે પહેલા પદમાં વિકલન કર્યું માઇનસ આય તૃતીયાંશ સહગુણક છે એમ માઇનસ માઇનસ ત્રણ તૃતીયાંશ ઘાત છે એમ સંગુણાકાર માંથી ગુણ્યા માઇનસ ત્રણ તૃતીયાંશ એક્સ ના એક્સ માઇનસ ત્રણ તૃતીયાંશ ઘાત હતી એમાંથી એક બાદ કરો વિકલન કરે એટલે વખતે એક બાદ કરો છો માટે ડી સ્ક્વેર વાળો ના ભાગમાં ડી એક્સ સ્ક્વેર બરાબર एक तृतीयांश गुणिया माइनस एक तृतीयांश माइनस एक ना भाग में चार माइनस एक ना भाग में चार एक्स ना एक्स बे बाजू में लसा ले लेस माइनस एक आगे ने एक कोणे गुणी नाखी एटले माइनस आ माइनस आ माइनस बे माइनस माइनस नो गुणाकार प्लस थाय प्लस एक ने काटे दोनों तो त्रण ना भाग में ने दो चार x ना x पाछा ने लसा ले लेजो माइनस त्रण माइनस बी माइनस एक चतुर्थांश एम माइनस x ની માઇનસ એક અને માઇનસ બે એટલે માઇનસ ત્રણ દ્વિતીયાંશ બાદ થઈ ગઈ प्लस त्रण चतुर्थांश एम माइनस एक्स एम माइनस माइनस त्रण ने माइनस बे एटले माइनस पांच ना भाग में बे घात हवे माइनस घातो छे
क्या जाए आपने सीखा है छेद मार जैसे माने डी स्क्वायर बार ना बार मां डी एक्स स्क्वायर बराबर माइनस एक ना बार मां होगा ये मित्रों चार एक्स नी त्रिभुज में प्लस चौना बार चार एक्स नी पांच दुनिया उसका आपको जवाब मर से मिलता है सुगेर जो ले जो अमाइनस से कॉम्स में ना ब्रेक है छेद मां जा रहा है इनका अन्य माइनस का दर्द दिया इसलिए ने छेद मां लाया था एक दिन त्राण उस में ना ब्रेक था चार छेद मां भी का एक्स ने जो माइनस मात्रा भाग में भी का दर्द दिया ने आप बेच छेद मां लाया आप वित्तीय कक्षा में विकलन बढ़ गए सो इक्वल है डी स्क्वायर बाय ना बार मां डी एक्स स्क्वायर बराबर माइनस एक ना बार मां चार एक्स की त्राण दत्तियां उसका प्लस त्राण ना बार मां चार एक्स की पांच दत्तियां उसका बराबर आप लोग मित्रों जवाब हो सके आवी जिंदे अगर आपने जोशु तो अगर जोड़ा रिश्मों दाखिलों तो सीमान खर्चनों छे ए अगर वो सुधार रहे हो विभाग के नहीं अंदर पहलों में जो तीन जो व्याख्या देते हैं आपका कोर्स मान थी चौथो दाखिलों में नहीं है विभाग नहीं हो चौथो दाखिलों विभाग नहीं दाखला नंबर चार विभाग डी दाखला नंबर चार विधेय पूछे वाय बराबर एक्स नो मान माइनस त्रण एक्स नो वर्ग माइनस त्रण एक्स प्लस एसी एक्स की कई कीमत माटे डीवाई ना भाग मां डीएक्स डीवाई ना भाग मां डीएक्स बराबर माइनस 6 होए को एक्स बोलवान छे तो पहला तो डीवाई ना भाग मां डीएक्स एनो मतलब के प्रथम कक्षा नु विकलन मेळवो जोईए तो सबसे पहला आपने प्रथम कक्षा में विकलन मिलवे dy ना भाग में dx बराबर x ना घन छे वो विकलन शु था x ना घन नो विकलन 3 x नो वर्ग माइनस 3 नो 6x माइनस 3 3x नो विकलन 3 नो 6x एसी नो विकलन शून्य थाय अचल संख्या नो विकलन शून्य थाय जे आपने लगता नहीं हवे आपने कही दीधेलुं छे के dy ना भाग में dx बराबर माइनस 6 माइनस 6 बराबर 3x नो वर्ग माइनस x माइनस 3 फिर माइनस 6 उल्टा इन पे बाजू पे जो इतने प्लस है जैसे 6 माटे 3x नो माइनस 6x माइनस 3 प्लस 6 बराबर 0 बराबर 0 माटे 3x नो माइनस 6x प्लस 3 बराबर 0 હવે ત્રણેયમાં પદમાંથી ત્રણ સામાન્ય નીકળે છે ત્રણ સામાન્ય કાઢી લો x નો વર્ગ માઈનસ 2x પ્લસ 1 બરાબર 0
जीरो आ प्राण दिया ए जीरो ना वर्ग में बन गया माटे x नो वर्ग माइनस bx प्लस a बराबर जीरो दे दे काले आकार ना हुए वो सीखा था x माइनस a काउंस पान वर्ग बराबर तो तुमने आ हुए वर्ग x नो वर्ग माइनस bx प्लस a आनो मतलब ये x माइनस एक बराबर जीरो अथवा x माइनस एक बराबर जीरो माटे x बराबर एक x बराबर एक ले x बराबर एक हो त्यारे dy ना भाग में dx बराबर माइनस छ था x बराबर एक हो त्यारे dy ना भाग में dx बराबर माइनस छ कितना दस है माइनस छ क्या है x बराबर एक होय क्या है x बराबर एक होय क्या है dy ना भाग में dx बराबर माइनस छ है आओ एक दाखलो छे चौथा पछी नो पांचवा दाखलो छे विभाग d नो दाखला नंबर 5 હવે દાખલો ગણીશું દાખલા નંબર 5 જો દાખલા નંબર 5 ની રકમ આવી છે જો fx બરાબર 4x ની 5 ઘાત પ્લસ 3x નો ઘન પ્લસ 2x નો વર્ગ પ્લસ 24 આખાના ભાગમાં x નો વર્ગ હોય તો f' 2 મેળવો બરાબર તો fx બરાબર જે વિધેય છે એ લખીશું દાખલા નંબર 5 विधेय आपको आओ छे 4x की 5 घात प्लस 3x નો ઘન प्लस 2x નો વર્ગ प्लस 24 આખાના ભાગમાં x નો વર્ગ શોધવાનું શું છે આપણે f ડેશ નું તો સૌથી પહેલા તો એટલી તો આપણને ખ્યાલ આવે છે કે x નો વર્ગ જોઈએ બધાના ભાગમાં છે 4x ને 5 ઘાત એ એક પદમાં છે 3x ના ઘનના ભાગમાં છે 2x નો વર્ગ 6 ના ભાગમાં છે 24 ના ભાગમાં x નો વર્ગ છે માટે fx બરાબર 4x ની 5 ઘાત ના ભાગમાં x નો વર્ગ છૂટા પાડો બધાને પ્લસ 3x નો ઘન ના ભાગમાં x નો વર્ગ પ્લસ 2x નો વર્ગ ના ભાગમાં x નો વર્ગ પ્લસ 24 ના ભાગમાં x નો વર્ગ હવે શું કરી શકાય જો x ની 5 ઘાત છે અંશમાં અહીંયા x નો વર્ગ છે છેદમાં તો વર્ગ નીકળી જશે 5 ઘાત જતી રહેશે વધશે x ની 3 ઘાત 4x નો ઘન વર્ગ પ્લસ હવે આ x નો વર્ગ છે x ની 3 ઘાત છે ડ્રોપ થઈ જશે ઉડી જશે વધશે ખાલી x અંશમાં 3 વત્તા x આવે છે 3x प्लस x નો વર્ગ x નો વર્ગ તો રહેશે વધશે માત્ર 2 પ્લસ હવે ઉપર નીચે x ની કોઈ ઘાત ડ્રોપ થાય એવું નથી તો x નો વર્ગ
જશે એટલે એ x ની ઘાત જ્યારે એ એક કેમ થઈ જશે માઈનસ ઘાત થઈ જશે એટલે 24 x ની માઈનસ 2 ઘાત આ સમીકરણ હવે કરવાનું કાય આપણે પ્રથમ કક્ષાનું સમીકરણ ચાર કરે 12x નો વર્ગ પ્લસ 3x નો વિકલન 3 પ્લસ 2 નો વિકલન 0 આ પ્લસ 24 અને માઇનસ 2 માઇનસ 2 ગુણ્યા 24 એટલે માઇનસ 48x ની માઇનસ 3 ઘાત માઇનસ 2 ઘાત એટલે 1 ઘાત એટલે માઇનસ 2 એટલે માઇનસ 3 ઘાત થાય fx बराबर 12x नो ओवर प्लस 3 माइनस 48 ना भाग में x नी 3 घात आ माइनस घात ने छेद में ले लिया बाकी द्वितीय कक्षा में विकलन मेळवा फक्त प्रथम कक्षा में विकलन मेळी x बराबर k किंमत एंटर करवानी तो એટલા માટે હવે આપણે x બરાબર આમાં 2 મૂકશું fx નું બરાબર 12 કૌંસમાં a નો વર્ગ પ્લસ 3 માઈનસ 48 ના ભાગમાં 2 નો વર્ગ 12 ગુણ્યા 2 દુ 4 પ્લસ 3 માઈનસ 48 ના ભાગમાં 2 નો વર્ગ 48 प्लस 3 माइनस 48 भाग्या 8 करेंगे प्रथम कक्षा में
जीरो जीरो तो आपने मुक्ता न थी अहीं f dash x बराबर f double dash x हाँ ये बच्चे f dash x 6x plus 4 बराबर f double dash x की कीमत 6 आज यहाँ मैं उठाई 6 बार में बोल रहा माटे 6x बराबर 6 minus 2 माटे 6x बराबर 6 माथी 4 बार करो कभी माटे x बराबर 2 ना वर्ग में 6 2 का 2 2 करे 6 x बराबर है वा 1/3 એનો મતલબ x બરાબર 1/3 હોય ત્યારે f dash x બરાબર f double dash x થાય જ્યારે x બરાબર 1/3 હોય ત્યારે f dash x બરાબર f double dash x થાય ચલો અહીંયા આપણો આ જવાબ પૂરો થઈ ગયો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે પ્રથમ કક્ષાનું વિકલન અને દ્વિતીય કક્ષાનું વિકલન હશે નેક્સ્ટ લેક્ચર ની અંદર ગુણાકાર અને ભાગાકારનો નિયમ આપણે શીખીશું આ સરવાળા બાકીના નિયમ અહીંયા પૂરા થાય છે અસ્તુ વિદ્યાર્થી મિત્રો હજી પણ છે ને અમારી આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય એ કરી લો કારણ કે તમને રોજ નવા આવા વિડિયો જોવા મળશે જે સર ભણાવતા હોય એવો આપણે લાઈવ વિડિયો તમને જોવા મળશે મિત્રો તો ખાસ કરીને તમે તમારા મિત્ર વર્તુળમાં હોય એમને પણ જાણ કરો અને આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તરત જ તમને નોટિફિકેશન મળી જાય જેવો વિડિયો અહીંથી મુકાય કે તરત જ અસ્તુ જય હિન્દ જય ભારત